नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे तमारू देसाणी सचिव वर्ल्ड चैनल में। आज आपणे जोवाना छीए गुजराती विषयनो पाठ छ भीखो। आ पाठना लेखक छे गौरीशंकर गोवर्धनराम जोशी अने एमनो उपनाम छे धूमकेतु। तो सौथी पहला आपणे तेमनो परिचय मेळवीए। तेमनो जन्म ईसवीसन 1892 अने मृत्यु ईसवीसन 1965 थयुं हतुं। धूमकेतुनो जन्म गोंडल पासेना वीरपुर गाममां थयो हतो। गुजराती साहित्यमां टूंकी वार्ताना क्षेत्रे धूमकेतुनुं प्रदान विशेष जाणीतुं छे। तणखा मंडळना चार भाग उपरांत बीजा 20 जेटला वार्ता संग्रहो तेमणे आप्या छे। पोस्ट ऑफिस, भैया दादा, रजपूताणी, एक टूंकी मुसाफरी, जीवननुं प्रभात, पृथ्वी अने स्वर्ग, हृदय पलटो, आत्माना आंसू वगैरे तेमनी प्रख्यात टूंकी वार्ताओ छे। विद्यार्थी मित्रों, अहीं आपणने जे पाठ आपेलो छे એ ખૂબ જ સંવેદનાશીલ પાઠ છે। ભીખું ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે। વેચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈ ભાડુંનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેમનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે। ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આ સરસ મજાનો પાઠ। કે સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું। અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો। એક કંગાલ પર ઇતની રહમ કરો, દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા। પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો। ફરી એ જ શબ્દો સંભળાયા, મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા। અહીં લેખક પોતે સાંજના 7 વાગ્યે ચાલ્યા જાય છે રસ્તા ઉપરથી અને એમને એક અવાજ આવે છે કે એક કંગાળ પર ઇતની રહેમ કરો, એટલે કે ગરીબ ઉપર દયા કરો। આવા શબ્દો સાંભળીને લેખક છે ત્યાં થંભી જાય છે, પણ જે માણસો ત્યાંથી ચાલ્યા જાય છે ધક્કા મારી મારીને આગળ ચાલ્યા જતા હતા। એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની મા આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી તેના તરફ એક ટપકાભરી નજર રાખ નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી। હું પાછો અટક્યો, ત્યાં એક જણા સાથે ભટકાયો। માફ કરજો માસ્તર, કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા, એક કંગાળ પર ઇતની રહમ કરો। એક છોકરો કે મોટર સાથે અથડાવવાનો હતો પણ એ બચી જાય છે, એની મા છે એ એને બચાવી લે છે અને એના તરફ દોડતી જાય છે। ત્યાં ફરી પાછા એના એ શબ્દો લેખકને ફરી સંભળાય છે કે એક કંગાળ પર ઇતની રહમ કરો। એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી। એના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું। બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી। ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું। પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ એના મોં પરથી દેખાતું હતું। મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો। એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો, માત્ર 3 જ પૈસા હાથે ચડ્યા। 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા। સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો
ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કંઈ ખાવાનું છે? શું છે? લાવજો. તો લેખક છે એના ખિસ્સાની અંદર હાથ નાખે છે તો માત્ર ત્રણ જ પૈસા એને મળે છે, પણ એને 9 આના સિનેમામાં ખર્ચી નાખ્યા હતા અને 6.25 આના હોટલમાં ખર્ચી નાખ્યા હતા. ત્યારે લેખકને વિચાર આવે છે કે સામાન્ય માણસ જે ભોગવિલાસ ભોગવે છે એટલામાંથી તો ઘણા બધા ગરીબ લોકો છે એ પોતાનું પેટ ભરી શકે. જેવા ઓલી બાઈના હાથમાં પૈસા પડ્યા ને જે ખખડાટ થયો એનાથી બાળક જાગી ગયું અને કહે છે કે માં કંઈ ખાવાનું હોય તો દેને, લાવ. શું છે? જોઉં જોઈ. હું ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? એ ખાવાનું તો ભાઈ લઈ આવશે, પણ ગયો ક્યાંય? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચડાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ હતી. એના અંગ પર એકે સાજું લુગડું નહોતું કે એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ નહોતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાય પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ફેરવી. તે શાંત લીન બનીને જલેબી તરફ નિરખી રહ્યો હતો. લેખક જ્યારે મીઠાઈની દુકાન તરફ નજર કરે છે ત્યારે એક છોકરો જલેબીના ગૂંચડાઓ જે ચકચકિત થઈ રહ્યા હતા એવા ગૂંચડાઓ તરફ આંખ માંડીને ઊભો હતો અને લેખક પણ એને જોવે છે. શાંત થઈને અંધારામાંથી ઊભા ઊભા જોવે છે, એના તરફ નજર ફેરવે છે તો જોયું કે છોકરો શાંત લીન બનીને શાંતિથી જલેબીને નિરખી રહ્યો છે. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અર્ધી આશામાં અર્ધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું ને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. એક છોકરો ત્યાંથી મીઠાઈ લઈને પસાર થાય છે તેની સુગંધ લેવા માટે જ છોકરો છે ઊંચો નીચો થાય છે, હાથ લંબાવે છે, પણ ભોઠો પડેલો હાથ ફરી પાછો એનો ફાટેલા તૂટેલા લગર વગર કંગાલ એને જે પહેરણ પહેરેલું હતું શર્ટની અંદર એને છુપાવી દીધા. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા 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 અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિકાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાડિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં રસડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિથરું પાથરી તેમાં એ દાડિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી.
વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. આ છોકરો 6 રૂપિયાના દાડિયા જોખવતો તો લેખક એને જોઈ જાય છે ત્યારે એને યાદ આવે છે કે શું આ ઓલી સાંકડી નેળમાં સડતા કુટુંબનો જ આ સ્તંભ હશે? શું આ છોકરો એ ઓલી પેલી બાઈનો હશે? પોતાના ફાટલા ચિથરાની અંદર એ દાડિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું ને તેણે ભરેલી દાડિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીટાડી તે 3 દરવાજા તરફ ચાલ્યો. લેખક જોવે છે કે મુઠ્ઠી છે એ મોં તરફ જાય છે, પરંતુ એનું મુખ છે એ કરમાઈ ગયું અને ફરી પાછી એ દાડિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં મૂકી દીધી. ભૂખનું દુઃખ છે એ ગળી ગયો અને ફરી પાછો એ 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાડિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણ હતો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શરમિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાતીને સંતોષથી જોયા કર્યું. આ છોકરો એની માને કહે છે કે માં, મેં તો ઘણા બધા દાડિયા ખાધા, એને એક દાણો ચાખ્યો નહોતો. છતાં એની માને કહે છે કે માં, મેં બહુ દાડિયા ખાધા, ઓલા જલેબીવાળા દુકાનવાળા ભાઈએ પણ મને જલેબી ખવડાવી અને હું ધરાઈ ગયો છું. એના ભાઈને, એના ભાઈઓને, એની માને પૂરતું ભોજન મળે એ માટે થઈને આ છોકરો ભૂખ્યો રહ્યો અને કાંઈ પણ ખાધું નહીં. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાડિયા આ મોટા થાય તેમ છે, દાડિયા ક્યાંથી કાઢ્યા? એની માં કહે છે કે બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ કે તારા ભાઈ ભાંડુઓ માટે થોડુંક રાખવાનું. તું તો એ કે મોટો છો, તારા પાડિયા મોટા થાય તેમ છે, કે ભાઈ તું આને પાડીને પોસીને મોટો કરીશ એમ છે, કે દાડિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને, કે બરફ હાર્યો તો બરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા જવાનો, તેના 10 પૈસા આવ્યા ને, એટલે એ કે હા, કેટલા પૈસાના દાડિયા લાવ્યો? 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું, 10 10 પૈસાના. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, દાડિયા ન ખાધા ને ખોટું બોલ્યો. એને મદદ ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી, મેં હોટેલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. લેખક કહે છે કે ઘણી વખત આપણે ભિખારીને ભિખારી ગણી અને ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપી દઈએ છીએ કે ભાઈ કંઈક ધંધો કરતો હોય તો ભીખ શેની માગે છે, પણ કે આજે આ છોકરાએ પોતાની જલેબી જતી કરી, દાડિયા ન ખાધા ને ખોટું બોલ્યો અને એના ભાઈ બંધુઓ માટે એ વસ્તુ લઈ જાય છે. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. એને વિશ્વાસ ના આવતો હોય એ રીતે મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી મેં તેનો હાથ હાથમાં લઈને કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાડિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. લેખક કહે છે કે છોકરાએ કે તે જલેબી ખાધી ને મેં જોઈ,
તે દાળિયા ખાધા એ પણ મેં જોયું, પણ એ કે તારું નામ તો કે? પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચાઈમાં જરાક મોં મલકાવ્યું. પોતાની વાત જાણી કે કોઈ જાણી ગયું છે કે પોતે જલેબી કે દાળિયા કાંઈ નથી ખાધું એ વાત કોઈ જાણી ગયું છે એ જાણતા એને લુચાઈમાં જાણે મોં મલકાવ્યું. નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. તો એ છોકરાનું નામ હતું ભીખુ. તો ખૂબ જ સરસ મજાનો ધૂમકેતુનો આ પાઠ ભીખુ ખૂબ જ સરસ મજાની આપણને શીખ આપી જાય છે કે કોઈ ગરીબ હોય તો પણ એની અંદર પણ એના કુટુંબને પાળવા પોષવાની કેટલી જવાબદારી પોતે લઈને ફરતા હોય છે. તો સરસ મજાનો પાઠ આપણે શીખ્યા, ભણ્યા. આશા રાખું છું કે તમે બરાબર સમજ્યું હશે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયો લેક્ચર તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો અને અભ્યાસ કરતા રહો.